વિસ્તારથી સમાચાર જોઈએ તો નરેન્દ્ર મોદી સરકાર અર્થતંત્રની ગાડી પાટા પર લાવવા માટે સતત કડક નિર્ણયો લઈ રહી છે. દેશભરમાં ભલે આ નિર્ણયનો વિરોધ થતો રહ્યો હોય, પરંતુ દુનિયાના કેટલી એજન્સીઓ આ નિર્ણયોના વખાણ કર્યા છે. મૂડીઝના રેન્કિંગમાં સુધારો ભારત દ્વારા કરાઈ રહેલા આર્થિક અને ઇન્સ્ટિટ્યુશનલ સુધારાના કારણે વધાર્યું છે. આ રેટિંગમાં અંદાજે 13 વર્ષ બાદ ફેરફાર થયો છે. આની પહેલા 2004માં ભારતનું રેટિંગ BAA3 હતું, એટલે હવે મૂડીઝના મતે ભારતમાં રોકાણનો માહોલ સુધર્યો છે. આથી રેટિંગને BAA3થી વધારી BAA2 કરી દીધું છે. 2015ની સાલમાં ભારતનું રેટિંગ્સ આઉટલુક સ્ટેબલથી પોઝિટિવ કરી દીધું હતું. BAA3 રોકાણથી દ્રષ્ટિએ સૌથી નીચલા દરજ્જાનું રેટિંગ છે, જે જંગ સ્ટેટસથી અંદાજે 1 પાયદાન ઉપર હોય છે. મૂડીઝે પોતાના નિવેદનમાં કહ્યું છે કે રેટિંગમાં સુધારો દેશની સરકાર દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણયો તેની અર્થતંત્ર પર કેવી અસર પડી રહી છે તેના આધાર પર લેવામાં આવે છે. મૂડીઝે કહ્યું હતું કે ભારતે છેલ્લા થોડાક સમયમાં એવા પગલાં ભર્યા છે. મોદી સરકાર સરકારી દેવાને ઘટાડવાની તરફ પગલું ઉઠાવી રહી છે. જોકે એજન્સીએ ભારતને સાવધાન કરતા કહ્યું છે કે દેવાનો મોટો બોજ હજુ પણ દેશની ક્રેડિટ પ્રોફાઇલને અવરોધક છે. મૂડીઝે કહ્યું હતું કે મૂડીઝનું માનવું છે કે સુધારાના લીધે દેવામાં ઝડપી વૃદ્ધિનું જોખમ હશે. ભલે સુધારો થોડો નરમ પડી જાય, આની પહેલા વર્લ્ડ બેંક ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ લિસ્ટમાં ભારતે 30 આંકડાની મોટી છલાંગ મારી હતી. ગયા વર્ષે 130માં સ્થાન પરથી 30 અંગની છલાંગ લગાવી ભારત હવે 100માં નંબર પર પહોંચી ગયું છે. બ્યુરો રિપોર્ટ, CN24 News.